जादुई रोटली। रतन अने तेनो परिवार गायनु दूध वेचीने પોતાનું ગુજરાન ચલાવતા હતા। એક દિવસ ગાયનું મૃત્યુ થઈ જાય છે અને એમના ઘરે ખાવાના પણ ફાફા પડી જાય છે, પણ છતાંય એ લોકો ગરીબ ડોશીને પોતાના ભાગનું ખાવાનું આપી દે છે, જેના પછી એમનું ભાગ્ય જ બદલાઈ જાય છે। માધવપુર નામક ગામમાં રતન પોતાની પત્ની ગીતા અને દીકરી મીતુ સાથે રહેતો હતો। એની પાસે એક ગાય હતી જેનું દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતો હતો। ગીતા, હું દૂધ વેચવા જઈ રહ્યો છું। આજે ગાયે દૂધ ઓછું આપ્યું છે, જોઈએ કેટલા પૈસા મળે છે। અરે કઈ વાંધો નહીં, જેટલા પણ મળશે એટલામાં જ કામ ચલાવી લઈશું। રતન દૂધ વેચવા નીકળી જાય છે। મીતુ સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહી છે। બેટા મીતુ, જલ્દી તૈયાર થઈને સ્કૂલે જાઓ। હા, હું તૈયાર થઈ રહી છું। એટલામાં ઘરની બહારથી કોઈકનો અવાજ સંભળાય છે। મીતુ બહાર આવીને જોવે છે તો એક ઘરડા ડોશી ઉભેલા દેખાય છે। દાદીજી, શું જોઈએ છે તમને? બેટા, કઈ ખાવાનું આપી દેને, મને બહુ ભૂખ લાગી છે। ઠીક છે દાદીજી, હું હમણાં જ લાવું છું। મમ્મી, બારે દાદીજી આવ્યા છે, એમને કઈ ખાવાનું આપી દો ને, એ બહુ જ ભૂખ્યા છે। ઠીક છે। એ રસોડામાંથી થાળીમાં રોટલી અને એક શાક લઈને આવે છે અને દાદીજીને આપે છે। દાદીજી, આ ખાવાનું ખાઈ લો। બેટા, તારો પરિવાર હંમેશા ખુશ રહે, તે આ ભૂખીને ખાવાનું આપ્યું છે। ખાવાનું ખાઈને એ ઘરડા ડોશી ગીતાને આશીર્વાદ આપીને ચાલ્યા જાય છે। હવે આમ જ દર 3-4 દિવસે એ ઘરડા ડોશી ગીતા પાસે ખાવાનું માંગવા આવે છે અને ગીતા અને મીતુ એમને ખાવાનું ખવડાવે છે અને ખાવાનું ખાઈને એમને આશીર્વાદ આપીને જતા રહે છે। ભગવાન તને અને તારા પરિવારને ખુશ રાખે। પછી એક દિવસ જ્યારે સવારે રતન ગાય પાસે દૂધ કાઢવા માટે ગયો તો એણે જોયું કે એની ગાય જમીન પર બેભાન પડી છે। ગાય મરી ગઈ હતી। અરે આ શું થઈ ગયું? મારી વાલી ગાય કેવી રીતે મરી ગઈ, હે ભગવાન! આમ કહીને બૂમો પાડવા લાગે છે અને એનો અવાજ સાંભળીને ગીતા અને મીતુ પણ ભાગીને ત્યાં આવે છે। આ શું થઈ ગયું આપણી ગાયને? કદાચ રાત્રે કોઈ સાપે કરડી લીધું હશે। હવે આપણે શું કરીશું? આજ તો એક સહારો હતો આપણા પરિવારનો। મમ્મી, આપણે બીજી ગાય લઈ આવશું? ના બેટા, આપણી પાસે અત્યારે બીજી ગાય લેવાના પૈસા નથી। તમે લોકો ચિંતા નહીં કરતા, હું કોઈને કોઈ કામ શોધી લઈશ, એમાંથી જ્યારે પૈસા આવી જશે ત્યારે આપણે બીજી ગાય લઈ લઈશું। આ રીતે દિવસો પસાર થવા લાગ્યા। રતન રોજ ગામમાં બહાર જઈને લોકો પાસે કામ માંગતો પણ કોઈ કામ ન મળતું। ભાઈ, કોઈ કામ હોય તો કહો ને મને, હું બધું કરી લઈશ। ના ભાઈ, મારી પાસે કોઈ કામ નથી તારા માટે। બિચારો રતન ઉદાસ થઈને ઘરે પાછો ફરે છે અને પોતાની પત્નીને કહે છે કે એને કોઈ કામ નથી મળ્યું। હવે આપણે શું કરીશું? આપણું અનાજ પણ હવે ખલાસ થઈ ગયું છે। આજે કઈ ખાવાનું છે કે? આજે બસ એક રોટલી જ બની છે, લોટ પણ ખલાસ થઈ ગયો છે। તમે અને મીતુ અડધી અડધી રોટલી ખાઈ લો। ના, તમે બંને ખાઈ લો। એટલામાં પેલા ડોશીમાનો અવાજ સંભળાય છે। બેટા, ખાવાનું આપી દે। આલો દાદી, આજે બસ આ એક જ રોટલી બની છે, બીજું કઈ નથી ઘરમાં। એ જ રોટલી આપી દે છે જે બની હતી। ભગવાન તને ખુશ રાખે, કહીને જતી રહે છે। ત્રણેય જણા ભૂખ્યા પેટે સૂઈ જાય છે। સવાર પડે છે, દરવાજાની બહારથી ઘરડી ડોશીનો અવાજ સંભળાય છે। ગીતા બહાર આવે છે। દાદીજી, આજે અમારી પાસે તમને આપવા માટે કંઈ જ નથી। બેટા, આજે હું લેવા નહીં, આપવા આવી છું। આમ કહીને એ પોતાની પોટલીમાંથી એક રોટલી કાઢીને આપે છે। આ લે દીકરી, તમારા લોકો પાસે ખાવા માટે કંઈ નથી ને, તો આ ખાઈ લો। ના દાદીજી, તમે ખાઈ લો, અમે કંઈક ને કંઈક ઉપાય કરી જ લઈશું। દીકરી, આ રોટલી તારી છે, આ જાદુઈ રોટલી છે, આ ક્યારેય પૂરી નહીં થાય। અને દીકરી, આ રોટલીની સામે તું જે પણ શાકનું નામ લઈશ ને, એ આવી જશે। આવું કહીને ડોશી ગાયબ થઈ જાય છે। ગીતા આ આખી વાત રતન અને મીતુને કહે છે। મમ્મી, મને બહુ ભૂખ લાગી છે, આ રોટલીને કહીને કોઈ શાક મંગાવો ને। ગીતા રોટલીના બે ટુકડા કરીને બે થાળીમાં રતન
અને મીતુની સામે મૂકી દે છે અને કોબી બટેટાના શાકનું નામ લે છે. બંને થાળીમાં શાક આવી જાય છે. રતન પોતાની અડધી રોટલીમાંથી અડધી ગીતાને આપે છે. ત્રણેય જણા ખાવા લાગે છે. જેમ ડોશીએ કહ્યું હતું કે રોટલી પૂરી નહીં થાય તો એક પૂરી થતા જ બીજી આવી જાય છે. મારા મગજમાં એક વાત આવી છે, આપણે ખાવાનો ધંધો શરૂ કરીએ તો કેવું રહેશે? હા, હવે તો આપણે જે પણ જોઈતું હશે ને આ રોટલી પાસે માંગી લઈશું. રતને ખાવાનો ઢાબો શરૂ કરી દીધો. જાય રોટલી શાક અને દાળ ભાત ખવડાવવા લાગ્યો. ઘરાક જે પણ ખાવા માટે માંગતા રતને રોટલી પાસે માંગી લેતો. આ રીતે જોત જોતામાં એનો ઢાબો એક હોટેલ બની ગયો, જ્યાં અનેક લોકો કામ કરવા લાગ્યા અને રતનનું નાનકડું ઘર હવે એક મોટો બંગલો બની ગયું હતું. તો બાળકો, આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે આપણે બીજાની મદદ કરવી જોઈએ. આપણું કરેલું કર્મ આપણને કોઈ ને કોઈ રૂપમાં પાછું ચોક્કસ મળે છે.